રાપતની મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર મહેશ ઠક્કરની ભુજ આરટીઓમાં બદલી થતા તેમને વિદાયમાન આપવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર દ્વારા નાયબ મામલતદારની બદલી કરવામાં આવી છે. રાપર તાલુકા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર મહેશભાઈ ઠક્કરની ભુજ આરટીઓ કચેરીમાં ખાસ વસૂલાત અધિકારી તરીકે બદલી થતા તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું. રાપરના મામલતદાર કેઆર ચૌધરીના અધ્યક્ષસ્થાને આ વિદાયમાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મુંદ્રાથી એનએલ ચાવડાને આવકાર આપવામાં આવ્યો હતો. નાયબ મામલતદાર મહેશ ઠક્કર 1998થી રાપર મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે ભરતી થઈ પ્રમોશન સાથે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવ્યા હતા. રાપર ખાતે નાયબ મામલતદાર તરીકે તેમણે અસરકારક ફરજ બજાવી હતી. તેમના વિદાયમાન કાર્યક્રમમાં મામલતદાર ચૌધરી, નાયબ મામલતદાર ચાવડા, ધ્રુવભાઈ સોલંકી, વસંતભાઈ પરમાર, ભરતભાઈ રાજપૂત, નિમિષ વસોયા, હિતેશ ચૌધરી, પ્રવીણ માલી, કેશાભાઈ ચૌહાણ, શિલ્પાબેન દરજી, પ્રવીણાબેન ચૌહાણ, કમલેશ સોલંકી, જુસબહાલા, દલસુખ રાઠોડ, મોમયાભાઈ રાજપૂત, જીગર ઠાકોર, બિન્ટુ ગોસ્વામી, માવજી પરમાર, બડુભા સોઢા સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા. તેમનું સાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.